આ સંસ્કૃતિમાં નદીઓને આપણે માત્ર પાણીના સ્ત્રોત તરીકે નથી જોઈ, આપણે તેમને જીવન આપનાર દેવતા કે દેવી તરીકે જોઈ છે. એક વિચારતા મનને જે માત્ર તર્કની સીમાઓમાં જ વિચારી શકે છે, આ બહુ બાલિશ કે પછી જૂનવાણી લાગી શકે છે. નદી તો બસ નદી છે, તે દેવી કેવી રીતે હોઈ શકે? આવ્યા વ્યક્તિને તમે એક રૂમમાં પાણી વગર 3 દિવસ માટે પૂરી દો, પછી તમે તેને પાણીનો એક ગ્લાસ બતાવો, તે નમન કરશે પાણીના એક ગ્લાસને, નદીને નહીં, માત્ર પાણીના એક ગ્લાસને. કારણ કે આપણે જેને પાણી કહીએ છીએ, આપણે જેને હવા કહીએ છીએ, જેને આપણે ભોજન કહીએ છીએ, જેને પૃથ્વી કહીએ છીએ, જેના પર આપણે ચાલીએ છીએ, ધીઝ આર નોટ કમોડિટી. આ ખાલી વસ્તુઓ નથી, એ જીવન બનાવતી સામગ્રી છે. આ સંસ્કૃતિમાં આપણે ક્યારેય ક્યાંક અજાણ્યા સ્થળે બેઠેલા ભગવાનની પૂજા નથી કરી. ભારતમાં ક્યારેય ત્યાં ઉપર એકમાત્ર ભગવાન નથી રહ્યા. બધા જ દેવો જેમની આપણે પૂજા કરીએ છીએ તે લોકો છે જેઓ આ ધરતી પર ચાલ્યા છે કોઈ સમયે. એવું કોઈ નહીં જે સ્વર્ગમાં રહે છે, પણ એવું કોઈ જે આ ધરતી પર ચાલ્યું છે. તમે શિવની વાત કરો, રામ, કૃષ્ણ, કોઈ પણ, તે બધા આ ધરતી પર ચાલ્યા છે. પડકારો અને મુશ્કેલીઓમાંથી પસાર થયા છે, જેમાંથી દરેક મનુષ્ય પસાર થાય છે. તેમના વિશે વિશેષ એક વસ્તુ હતી કે ભલે તેમની સાથે કે તેમની આસપાસ ગમે તેવી પરિસ્થિતિ ઘટી હોય, ભલે જીવને તેમની તરફ ગમે તેવા પડકારો ફેંક્યા હોય, તેઓ ક્યારેય ડગ્યા નહીં તેમના આંતરિક સ્વભાવથી. ઘણીવાર તેમને સફળતા પણ નહીં મળી. તેમણે ક્યારેય કોઈ ચમત્કારિક રીતે કોઈ મોટા પરિણામો નહોતા મેળવ્યા. હકીકતમાં તો તેઓ નિષ્ફળ ગયા હતા, પરંતુ તેઓ ક્યારેય ડગ્યા નહીં. જેમ કે એક મનુષ્ય પોતાના અંદરના સ્વભાવથી કેવો હોવો જોઈએ, બહાર જે કંઈ ઘટી રહ્યું હોય, જે કંઈ પણ સંઘર્ષો થયા, જેને તમે મહાભારત કહો છો, તે શરૂઆતથી અંત સુધી એક મોટો સંઘર્ષ છે, જેનો અંત એક ભયંકર વિનાશક યુદ્ધ સાથે થયો. પણ એક વ્યક્તિ તેનાથી અલિપ્ત રહ્યા, સક્રિય રીતે સામેલ પણ અલિપ્ત. તો તે કારણથી આપણે તેમને પૂજીએ છીએ, તેમની સફળતાને લીધે નહીં, શક્તિઓને કારણે નહીં, એટલા માટે નહીં કે તેઓ સ્વર્ગમાંથી આવ્યા હતા. તેઓ બધા જ તેમની માતાઓથી સામાન્ય રીતે જન્મ્યા હતા, આકાશમાંથી નહોતા ઉતર્યા. તેઓ આપણી જેમ આ ધરતી પર ચાલ્યા હતા અને વસ્તુઓમાંથી પસાર થયા હતા, જેમાંથી આપણે સૌ પસાર થઈએ છીએ. છતાં આપણે તેમને પૂછીએ છીએ, તેઓએ તેની અસર ન થવા દીધી. ઘણી રીતે જોતા એક નદી તે દર્શાવે છે કે તેનાથી ફર્ક નથી પડતો કે કયા લોકો તેને અડે છે. તેના પ્રવાહિત સ્વભાવને કારણે તે શુદ્ધ અને હંમેશા માટે રહે છે. તો આપણે ક્યારેય નદીઓને પાણીના એક સ્ત્રોત તરીકે કે ભૌગોલિક ઘટના તરીકે નથી જોઈ, આપણે હંમેશા તેને જીવનને બનાવનાર એક મૂળ તત્વ તરીકે જોઈ છે. કારણ કે 72% પણ વધુ આપણું શરીર એ પાણી છે, 70% વધુ તો પૃથ્વી પણ પાણી જ છે. જો આપણે જીવન શોધી રહ્યા હોય તો આપણે પાણીનું એક ટીપું પહેલાં શોધીશું. તો આ પરથી મૂળભૂત વિજ્ઞાન કે જેનાથી મનુષ્યનું જીવન પાર અથવા તો રૂપાંતરિત થાય છે, તેને ભૂત શુદ્ધિ કહેવાય છે. That is cleansing of the 5 elements. એટલે કે 5 તત્વોનું શુદ્ધિકરણ. આ એક ચમત્કારિક પ્રક્રિયા છે, અર્થમાં કે આ આખું બ્રહ્માંડ, આ શરીર, આ પૃથ્વી, સૌરમંડળ, આખું બ્રહ્માંડ, વિવિધ પ્રકારના જીવો અને બધે જ રહેલા સ્વરૂપો અને બધું જ માત્ર 5 તત્વો દ્વારા બન્યું છે. 5 લાખ નહીં, માત્ર 5. અને કેવું ચમત્કારિક રીતે આ 5 એકસાથે આવ્યા છે, અબજો અલગ અલગ રીતે, અને એક વસ્તુ બીજી વસ્તુથી સાવ અલગ, અને તે બધા જ માત્ર 5 તત્વોથી બન્યા છે. તો જો કોઈએ પોતાની
ભૌતિક પ્રકૃતિમાંથી પાર થવું હોય તો તેમ કરવાની સૌથી મૂળભૂત અને સૌથી અસરકારક રીત છે ભૂતશુદ્ધિ. ભૂતશુદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થવું. આખું યોગિક વિજ્ઞાન ભૂતશુદ્ધિની પ્રક્રિયામાંથી જ વિકસિત થયું છે. એટલે કે તમારા તત્વો સાથે અમુક વસ્તુઓ કરવી. જો તમે તમારા તત્વોને તમારા હાથમાં લો તો બધું જ તમારી પહોંચમાં છે, બધું જ તમારા કાબૂમાં છે. પાણી 72% છે, 12% પૃથ્વી છે, 6% હવા છે, 4% અગ્નિ અને વધારાનું જે છે તે આકાશ છે. તમે જો આને પોતાના હાથમાં લો છો, 4 તત્વો કે 5 તત્વો, તે બાબતે બધું જ આપણા કાબૂમાં છે. જે વ્યક્તિ 5 તત્વો પર મહારત મેળવી લે તે આ બ્રહ્માંડનો સ્વામી ગણાય. પાણી મુખ્ય છે, કારણ કે 72% પાણી છે. જો આપણે આ શરીરમાં રહેલા પાણીને શુદ્ધ અને સારું રાખીએ તો આરોગ્ય અને સુખાકારીની સંભાળ બસ આમ જ લેવાઈ જશે.